નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માં સરસ્વતી શિશુ મિત્રો દ્વારા આપ સૌ માટે સ્વાગત કરે છે. ધોરણ 4 વિષય પર્યાવરણ પ્રકરણ નંબર 18 ગામ ગામના પાણી, તારીખ છે 20/1/2021. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ધોરણ 4 પર્યાવરણ વિષય પર કયો પાઠ શીખ્યા હતા, તો પ્રકરણ નંબર 18 સરસ. નામ શું હતું? ગામ ગામના પાણી. ઓકે, તો આપણે સૌ પ્રથમ પાઠ્યપુસ્તક આધારે બરાબર, એટલે ટૂંકમાંથી આપણે સમજ્યા બરાબર, એટલે કે ગામ ગામના પાણી. તો પાણી એ શું છે? આપણે દૈનિક બરાબર આપણે જીવનની ખૂબ જ જરૂરિયાત છે બરાબર. આપણે કહી શકીએ છીએ પાણી વગર આપણને ચાલી શકે નહીં. તો પાણી આપણે પીવું જોઈએ બરાબર. ત્યાર પછી પાણીનો મુખ્ય સ્ત્રોત પાઠમાં આપણે શીખ્યા કે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો બોલો? વરસાદ. સરસ. ઓકે, તો પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? વરસાદ. એટલે ચોમાસામાં વરસાદ વધુ પણ છે, વરસાદ સ્વરૂપે આપણે પાણી મળે છે, એટલા માટે પાણીનો મુખ્ય સ્ત્રોત તરીકે કોને ગણવામાં આવે છે? વરસાદ. ઓકે, ત્યારબાદ પાણીના પ્રાપ્તિ સ્થાન. કે પાણીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? તો પહેલા પહેલા તમને ખબર હોય કે પાણીનું પ્રાપ્તિ સ્થાન એટલે શું, તેની વ્યાખ્યા. તો આપણે જ્યાંથી આપણે પાણી ઉપલબ્ધ છે મળી રહે છે, આપણે જ્યાંથી આપણે પાણી મળી રહે છે, તો તેને શું કહેશું? પાણીના પ્રાપ્તિ સ્થાન. હવે પાણીના પ્રાપ્તિ સ્થાન કયા કયા છે? તો એમાં આપણે પહેલું મુખ્ય સ્ત્રોત વરસાદ, કુવા, નદી, તળાવ, ઝરણા બરાબર. તો જ્યાંથી પણ આપણને પાણી મળી રહે છે, તળાવ છે, નદી છે, ઝરણા છે, પાણી ગળી ગયું.
પીવાનું શુદ્ધ પાણી ક્યાંથી મેળવીશું? જે
આપે છે. ત્યાર પછી ત્રીજું છે શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ. બરાબર, શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ. શૌચાલય ટાંકી સતત પાણી